स्टूडेंट्स હું પૂનમ શરણિયા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન માંથી તમારું સ્વાગત કરું છું સ્ટુડન્ટ્સ આજે આપણે ન્યુ ચેપ્ટર 5th ચેપ્ટર લઈ રહ્યા છે બરાબર છે હવે એની અંદર આપણે ચેપ્ટર નું નામ છે હેલ્ધી ફૂડ એટલે પૌષ્ટિક આહાર પૌષ્ટિક આહાર તો કોને કહેવાય સૌથી પહેલો સવાલ છે કે પૌષ્ટિક એટલે શું તો કે પૌષ્ટિક એટલે એવો ખોરાક જે આપણા તંદુરસ્તી માટે સ્વાસ્થ્ય માટે સારો હોય જે આપણા શરીરને અનુકૂળ આવતો હોય માફક આવતો હોય એને કહેવાય પૌષ્ટિક આહાર ઘરમાં તમે જે કાંઈ ભી ખોરાક રાંધીને ખાઓ છો પકાવીને ખાઓ છો મમ્મા આપે છે એ બધો જ ખોરાક પૌષ્ટિક આહાર છે બાર તમે જે ફૂડ ખાઓ છો જેમાં જંક ફૂડ હોય છે અને ઘણા ફૂડ એવા પણ હોય છે કે જે પૌષ્ટિક આહારને રિલેટેડ હોય જેમ કે ગુજરાતી થાળી તમે ખાવા જાઓ તો એમાં રોટલો દાળ ભાત કઢી સ્વીટ એકાદ લાડુ કે ચૂરમાના લાડુ કે એવું બધું હોય માખણ દહીં આવી બધી જ વસ્તુઓ શાક તો બે ચાર હોય જ આ બધું પૌષ્ટિક આહારમાં આવે આ હેલ્ધી ફૂડ છે પણ જંક ફૂડ જેમ કે પેકેટ્સના ફૂડ છે તમે ખાઓ છો જે ફ્રાઈમ્સ ખાઓ છો જેમ ઈસ્ટવાળી વસ્તુ ખાઓ છો જે મેંદાની વસ્તુ ખાઓ છો તો એ મેંદામાં કેવી કેવી વસ્તુ આવે બ્રેડ આવે પાઉની ટોટલી પાઉ બ્રેડ પેલું પીઝાના છે રોબન આવે છે એ બધે જંક ફૂડમાં આવે એ બધી ઈસ્ટવાળી વસ્તુ હોય છે આખાવાળી વસ્તુ એ બધે જંક ફૂડમાં તો તમે એવું પણ કહી શકો બાળકો કે ઈડલી ઢોકળા આ પણ ઈષ્ટવાળી વસ્તુ છે યસ છે આ ઈષ્ટવાળી વસ્તુ છે આ પણ આથાવાળી વસ્તુ છે જો તમને માફક આવતી હોય તો ખાઈ શકો એની અંદર દાળ આવે છે જે ચોખા આવે છે એ આપણા હેલ્ધી ફૂડમાં આવે છે એ પૌષ્ટિક આહારમાં ગણાય તો છે દાળ એની અંદર ઇન્ક્લુડિંગ હોય છે એ દાળ કઈ હોય છે ખબર છે તુવેર દાળ મગની દાળ તમને ન ખબર હોય એ દાળ જે હોય છે અડદની દાળ હોય છે જેના અડદિયા પણ સરસ થી મજાના શિયાળામાં બનાવે છે મમ્મી એ પણ પૌષ્ટિક આહાર છે ઓકે લાસ્ટ ટાઈમ આપણે એના બધા બહુ બધા સ્પેલિંગ્સ કર્યા હતા થોડા આપણે રિવિઝન કરી લઈએ એફ ડબલ ઓડી ફૂડ ફૂડ એટલે ખોરાક ENER જીવા એનર્જી એટલે કે તાકાત HELTHY હેલ્ધી મીન્સ હેલ્ધી એટલે તંદુરસ્ત વાળું PREAKFAST બ્રેકફાસ્ટ સવારનો નાસ્તો બપોરનો લંચ રાત્રિનું ડિનર ઇવનિંગનું સ્નેક્સ આ ફોર ટાઈમ આપણે દરેક પ્રકારનો જીવનની અંદર આ પૃથ્વીની અંદર બધું જ ફોર પ્રકારનું આપેલું છે બધા જ પાર્ટ ડિવાઇડ કરેલા છે ચાર ચાર પ્રકાર એમાં આ છે એક ફૂડ જે બ્રેકફાસ્ટ એટલે કે સવારનો નાસ્તો આવે છે VEGETABLES વેજીટેબલ્સ એટલે કે શાક ભાજી સબ્જી DINER ડિનર એટલે કે રાત્રિનું લંચ રાત્રિનું ભોજન FRUITS ફ્રૂટ્સ એટલે કે ફળો LUNCH લંચ એટલે બપોરનું જમવાનું HANDY કેરિયર CHIF હેન્કરચીફ એટલે રૂમાલ હાથનો રૂમાલ હેન્કી શોર્ટમાં કહી શકાય SNSCKR સ્નેક્સ સાંજનો નાસ્તો સવાર નાસ્તો સ્નેક્સ એટલે નાસ્તો ઇવનિંગ ટાઈમ આપણે જે કરીએ એ સ્નેક્સ STRONG સ્ટ્રોંગ મજબૂત SPICY સ્પાઈસી એટલે કે તીખું ILL એટલે બીમાર SPROUT સ્પ્રાઉટ એટલે કઠોળ સ્પ્રાઉટમાં કઠોળ ચણા મગ આ બધું પલાળી પડે એમ ખાવ ને બહુ સારું એ સ્પ્રાઉટ છે કઠોળ હવે આવે છે ખોરાક એટલે શું તો એ માણસને જીવતા રહેવા માટે કામ માટે ભણવા માટે રમવા માટે
खोराक नहीं जरूर रहे छे यस जो तमे खोराक न खाओ खाओ नहीं तो तमे काम न करी सको भणी न सको विचारी न सको तमारो मगज न चाले तमारो विकास न थाय तो खोराक जरूरी छे मानस ने ज्यां भूख लागे त्यां रे खोराक जरूरी छे यस सारा खोराक आपणे हेल्दी तंदुरस्त अने स्ट्रॉंग मजबूत बनावे छे जेनाथी आपणे बीमार पड़ीए नहीं सारा खोराक एटले के पौष्टिक आहार खावाथी आपणे बीमार नथी पड़ता आपणे अलग अलग प्रकारना खोराक लईए छे जेमां अनाज कठोळ शाकभाजी फ्रूट सलाड दूध दूधनी बनावटो ईंडा माछली मांस वगैरे होय छे આપણે જે કઈ બી ખાઈએ છીએ એમાં અલગ અલગ પ્રકારના લોકો હોય એ અલગ અલગ પ્રકારનો ખોરાક છે એ ખાતા હોય છે કોમેડિયન હોય તો એ લોકો માંસ મછી એવું બધું ખાતા હોય આપણે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંને હોય વેજીટેરિયન એટલે કે શાકાહારી અને નોન વેજીટેરિયન એટલે કે માંસાહારી જે માંસનું સેવન કરતા હોય એ નોન વેજીટેરિયન અને જે માંસનું સેવન ન કરતા એટલે કે વેજીટેબલ ખાતા હોય એ વેજીટેરિયન એ શાકાહારી ઘણા મોટા ફ્રૂટ અને શાકભાજી ઝાડ પર ઉગે છે તથા નાના છોડ ઉપર ઉગે છે દાખલા તરીકે ભીંડો ગુવાર કોબી રીંગણા ટમેટા કેરી તરબૂચ ચીકુ ફ્રૂટ છે એ કોઈ ફ્રૂટ છે એ ઝાડ ઉપર ઉગે અને કોઈ ફ્રૂટ છે એ જમીન ઉપર વેલામાં ઉગતા હોય છે હવે ઝાડ ઉપર ક્યાં ક્યાં ઉગે તો કે બનાના કેળા છે સફરજન છે દાડમ છે જામફળ છે આ બધા છે ઝાડની ઉપર લટકતા જોવા મળે તરબૂચ તમને ઉપર લટકેલું જોવા મળે ને એ વેલામાં એટલે કે ક્રીપર એટલે વેલા એ વેલાની અંદર જોવા મળતા ફ્રૂટ શાકભાજી છે જેમ કે અમુક છોડમાં હોય છોડ એટલે ઉભો એક આટલો નાનો છોડ હોય જે તમે આસાનીથી તોડી શકો જેમ કે ગુવાર ચોળી મગ પછી ભીંડો આ બધા એવા છોડ છે નાના નાના છોડ હોય રીંગણા એ બધા જ છોડ એવા છે જે તમે ઉભા ઉભા તમારી હેલ્થ થી એટલા હોય તમે ઉભા ઉભા તોડી શકો એ શાકભાજી એવા હોય કોઈ તરબૂચ છે કાકડી ચીભડા છે એ બધા આવે ને ફોરવર છે તે પછી પેલા વાલ વટાણા એ બધા જ એવા છે જે ત્યાં હોય અહીંયા વેલામાં હોય છે કેવી રીતે હોય વેલામાં ચીભડા આખા ભરેલા હોય જેને લોકોને વાળિયા હોય ને એમને ખબર હશે વેલાઓમાં એ થતા હોય છે જોવા મળતા હોય છે દૂધી છે તુરિયા છે ગલકા છે આ બધા જ છે વેલાઓમાં થતા શાકભાજી છે પણ અમુક વેલા છે ઝાડની ઉપર ચડી ગયેલા હોય છે જે લટકતા જોવા મળતા હોય તરબૂચ છે એ પણ વેલામાં થતું છે સાકર ટેટી છે એ પણ વેલામાં થાય પછી અમુક એવા હોય છે શાકભાજી જે કંદમૂળ હોય છે તો કંદમૂળ એટલે કે જમીનની અંદર થતા હોય કંદમૂળ જેમ કે ગાજર છે શક્કરિયા છે બટેટા છે બીટ છે મૂળા છે આ બધા એવા છે જે જમીનની અંદર જે ખાવાનો ભાગ હોય છે એ જમીનની અંદર હોય અને છોડ છે એ બહાર હોય છે માંડવી છે તો એ જમીનની અંદર હોય છોડ ઉપર બધાય આ બધે રૂટ છે આ જમીનની અંદર હોય અને આ બધે કંદમૂળ થાય જમીનની બહાર જે ભાગ હોય છોડ આવા પણ શાકભાજી હોય છે ઘણા પ્રાણીઓ આપણને ખોરાક માટે દૂધ ઈંડા માછલી માંસ આપે છે દાખલા તરીકે માછલી મરઘી ગાય યસ ઘણા પ્રાણીઓ એવા છે જે આપણને ખોરાક માટે ખાવા માટે દૂધ ઈંડા માછલી વગેરે આપે છે તો ગાય છે એ દૂધ આપે છે મરઘી માછલી ઈ માંસ મટી માંસ આપે છે જેનાથી પોતે લોકો અમુક હોય છે એ ખાતા હોય માંસ મછીનું સેવન કરતા હોય તો એમનો ખોરાક હોય તો એને એ ખાવું હોય એ હેલ્ધી હોય એના માટે આપણે તંદુરસ્ત અને મજબૂત
રહેવા માટે અલગ અલગ ખોરાક જેવો કે અનાજ કઠોળ શાકભાજી સલાડ ફ્રૂટ અને દૂધની બનાવટો કે દૂધ ખાવું જોઈએ. આપણે હેલ્ધી રહેવું હોય તંદુરસ્ત રહેવું હોય તો આપણે સલાડ શાકભાજી આ દૂધની આઈટ વસ્તુઓ બનતી હોય એ અનાજ કઠોળ આ બધું જ ખાવું જોઈએ તો આપણે તંદુરસ્ત રહીએ મજબૂત રહીએ છીએ. ખોરાક ખાવા માટેના અલગ અલગ કેટેગરી પ્રકાર હોય છે. ચાર ટાઈમ નાસ્તો કરો તો કેવું શું જમો ને એના પ્રકારો. ક્યારેક તમે કંઈક નવું ખાવ છો તો ઇઝ ઓકે, પણ રોજ રોજ તમે બટેટાનું શાક જ ખાવ છો, એક જ શાક ખાવ તો ઇ નોટ ગુડ, તો એ સારી વાત નથી. તમારા શરીરમાં જેટલું પ્રોટીન જોઈએ, વિટામિન જોઈએ, જેટલી જરૂરિયાતની વસ્તુઓ જોઈતી હોય, કેલરીઝ જોઈતી હોય, પ્રોટીન જોઈતા હોય, વિટામિન જોઈતા હોય, એ બધું જ તમારે ખોરાકમાંથી મળતું હોય. શરીરને બધી જરૂર પડે જ છે તો એ ખોરાકમાંથી જરૂર મળે છે. તો એ ખોરાક આપણે કેવો ખાવાની આપણે નક્કી કરવું પડે કે ભાઈ આ ખાઈએ તો આપણને સારું રહે છે. તો એ ખબર, રોજ રોજ તમે પિઝા બર્ગર ખાવ તો એ સારું નથી, એ હેલ્ધી ફૂડ નથી, પૌષ્ટિક આહાર નથી. તો તમારે તમારો ખોરાક બદલવો જોઈએ. બીમાર પડો તો ડોક્ટર કેમ કે ભાઈ દાળ ભાત ખીચડી ખાજો, રોટલી અનાજ ન ખાતા, રોટલી અનાજ છે ને ભારે પડે તો એ નહીં ખાવાનું. મગનું પાણી, મગ બાફેલા, એ બધા હેલ્ધી ફૂડ પૌષ્ટિક આહાર કહેવાય. બીમાર હોય ત્યારે એવું ખાવું જોઈએ. તો એમાં ઘણા બધા પ્રોટીન વિટામિન મળી જતા હોય તો એનાથી આપણે સારા થઈ જતા હોઈએ છીએ, હેલ્ધી થઈ જતા હોઈએ છીએ. દરરોજ ચોખ્ખું અને ઉકાળેલું પાણી પીવું જોઈએ. વાંચો, ચોખા, હમ, બાજરો આ બધું અનાજ છે. મગ, મઠ, ચણા આ બધું કઠોળ છે. રીંગણા, ભીંડો, કોબીજ આ બધું શાકભાજી છે. દાડમ, ચીકુ, કેરી આ બધા ફળ છે. બટર, પનીર, ચીઝ, ઘી આ બધી દૂધની બનાવેલી આઈટમો છે. બધી જ વસ્તુઓ આપણે ખાઈએ છીએ ક્યાંક ને ક્યાંકથી બનાવેલી, અલગ અલગ રીતે પાર્ટમાં ડિવાઈડ કરેલી હોય છે. ખોરાકના પ્રકાર છે કે તાકાત આપતો હોય, એનર્જી આપતો હોય એવો ખોરાક છે. પછી તો કે આપણા બોડીને બિલ્ડ કરતો હોય એવો ખોરાક છે, અને આપણા બોડીને પ્રોટેક્ટ કરતો એવો ખોરાક છે. અહીંયા આપેલું છે કે તાકાત આપતો ખોરાક તો કે કઠોળ, મકાઈ, ખાંડ, ભાત, બટેટા, બટર, મીઠાઈ આ બધું આપણા આપણને તાકાત આપે છે, આપણને એકદમ બોડીને બિલ્ડ કરી શકે એવો ખોરાક છે. બોડીને બિલ્ડ ફૂડ શરીરને બનાવી શકે એવો ખોરાક તો કે ફિશ, માછલી, માંસ, ચીઝ, ઈંડા, સોયાબીન, દૂધ આ બધી એવી વસ્તુ છે કે જે આપણા બોડીને બિલ્ડ કરે, તાકાત આપે. પ્રોટેક્ટિવ ફૂડ તો કે રક્ષણ કેવો આપતો ખોરાક કયો છે તો કે ફ્રૂટ્સ અને શાકભાજી, વેજીટેબલ્સ. તો ફ્રૂટ્સ અને વેજીટેબલ્સમાં શું શું આવે આપણને ખ્યાલ છે. ખોરાકની આદતો, દરેક લોકોને ખોરાકની અલગ અલગ આદતો હોય છે. તેવા લોકોએ બે પ્રકારના હોય છે, શાકાહારી અને માંસાહારી, વેજીટેરિયન અને નોન વેજીટેરિયન. બે પ્રકારના લોકો કેટેગરીમાં જીવતા હોય છે સમાજની અંદર. જે લોકો માંસ મચ્છી ખાતા હોય એ બધા કેવા છે તો કે માંસાહારી, નોન વેજીટેરિયન, અને જે લોકો નથી ખાતા, અનાજ કઠોળ ખાય છે, એ લોકો વેજીટેરિયન છે. એટલે કે એ બધા કેવા થયા તો કે શાકાહારી થયા. હવે શાકાહારી લોકો છે તો એમાં શું આવે તો કે ફળ, શાકભાજી, કઠોળ, ભાત, દૂધ વગેરે ખાય એવા લોકો છે, શાકાહારી લોકો છે, જે ઈંડા, માછલી વગેરે ખાતા નથી. અને માંસાહારી તો કે એવા લોકો જે શાકભાજી, ભાત, દૂધ સાથે ઈંડા, માંસ, માછલી, ચિકન વગેરે ખોરાક ખાય છે. અનાજ ખાતા હોય સાથે સાથે આવું પણ દૂધે ખાતા હોય, ભાતે ખાતા હોય, માછલી, માંસ, ચિકન જેવી વસ્તુઓ પણ ખાતા હોય છે. બ્રેકફાસ્ટમાં શું છે તો કે સવારે મોર્નિંગમાં પૌષ્ટિક નાસ્તો લેવો જોઈએ, જેવો કે ફળો, દૂધ, બ્રેડ, ઇડલી, પૌવા, ઉપમા વગેરે. મેં તમને અહીં બ્રેડની ના પાડી, ઇડલી સાઉથની ટેસ્ટ છે, ઈસ્ટવાળી. તમને હું એવું કહું છું કે રેગ્યુલર નહીં, સવારમાં ફળ, દૂધ તમે લ્યો છો, ફળ લ્યો છો, ફળનું જ્યુસ લ્યો છો, તો સાથે એક બ્રેડ લ્યો છો તો એ આપણને નડે નહીં. કારણ કે એની સાથે તમે શું ખાધું છે, ફળ ખાધું છે. એની સાથે શું ખાધું છે,
ફ્રૂટ નો રસ ફળ નો રસ પીધો છે જ્યુસ પીધું છે તો આ બધું હેલ્ધી છે તો એ તમને સાથે પ્રોટેક્ટ કરે છે લંચ માં શું ખાશો તો કે લંચ એટલે બપોરનું જમવાનું જેમાં આપણે શાક રોટલી દાળ ભાત છાશ દહીં અને વગેરે જેવું જો મેશો એક ફૂલ થાળી તો એ થઈ આપણે બપોરનું જમવાનું ડિનર કે ડિનર એટલે રાત્રિનું જમવાનું જેમાં હળવો ખોરાક લેવો જોઈએ જેવો કે સૂપ સલાડ રોટલી શાક વગેરે ડિનરમાં લઈ શકાય હળવો ખોરાક અને ઓછો ખોરાક રાત્રિનું જમવાનું હંમેશા જેટલી ભૂખ હોય એનાથી એક કે બે રોટલી ઓછી ખાવી હળવો ખોરાક લેવો જંક ફૂડ લેવું જોઈએ નહીં ટીવી જોતા જોતા જમવું જોઈએ નહીં જમવામાં બેસીએ અને ફેમિલી સાથે જમવાનું બેસીને જમવું જોઈએ અને ફેમિલીની સાથે જમવું જોઈએ કારણ કે એવું લખાઈ દેવાની ફટાફટ આવે જાય રમ્યા રાખે ખાયા કરે એવું નહીં જમ એક જગ્યાએ પ્રોપર વ્યવસ્થિત બેસી હેન્ડવોશ હાથ ધોઈ અને જમવું અને પછી હાથ ધોઈ નાખવા જંક ફૂડ ખાવા જોઈએ નહીં જેવા કે જંક ફૂડ કેવા છે તો કે શું ન લેવું જોઈએ તો કે ચીઝ કેક પીઝા ચોકલેટ કોલ્ડ ડ્રિંક્સ બર્ગર સેન્ડવિચ મેગી હોટડો આ બધા જંક ફૂડ છે બ્રેડ ની ટોટલ આઈટમ આવી ગઈ જેમાં મેંદો છે મેંદો એ આપણને નુકસાન કરે છે સ્ટુડન્ટ્સ આટલું આપણે સમજ્યા છીએ અને પહેલા પણ મેં આમાં ઘણું બધું સમજાવી દીધું છે તો વધારે હવે ફૂડ વિશે જાણવાની કોઈ જરૂરિયાત લાગતી નથી એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું તો આપણે હોમવર્ક શું કરીશું તો કે આના અંદરના જે હાર્ડ વર્ડ્સ છે હોમવર્ક હું તમને આમાં જ સમજાવી દઉં છું અહીં લખી દઉં છું કે હાર્ડ વર્ડ્સ હોમવર્કમાં સી ડબલ્યુ ની નોટબુકમાં એક વાર લખવા સારા અક્ષરે થી પણ યાદ કરી લેવા કેટલી વાર લખવાના એક વાર સી ડબલ્યુ ની નોટબુકમાં હાર્ડ વર્ડ્સ ચેપ્ટર 5 ના સી ડબલ્યુ ની નોટબુકમાં હોમવર્ક લખવાનું છે હાર્ડ વર્ડ્સ હાર્ડ વર્ડ્સ એક વાર તમારે સી ડબલ્યુ ની નોટબુકમાં લખવાનું છે આ તમારું હોમવર્ક છે અને આની કોઈ પીડીએફ મળશે નહીં ચેપ્ટર 5 અહીં આપેલું છે એના હાર્ડવર્ડ તમારે તમારી સીડબલ્યુમાં લખી રાખવાના છે ફરીથી કહું છું પીડીએફ નહીં મળે હોમવર્ક હું તમને વિડીયો લેક્ચરમાં સમજાવી દઉં છું સરસ વિડીયો લેક્ચર જોઈ લેજો કઈ ક્વેશ્ચન હોય ન સમજાયું હોય સમજવું હોય વધારે તો આપણે મળીએ ત્યારે પૂછી શકો છો વિડીયો સરસથી જોઈ લેજો ત્યાં સુધી આવજો બાળકો નમસ્તે